વરસાદ રૂપી આવેલ કુદરતી આપત્તિ સમયે દેવદૂત બનીને આફત રૂપી સમસ્યા પર વિજય પામેલા એવા ભારતીય વાયુસેનાના જાબાજો દ્વારા રેસ્ક્યુ કરીને લોકોને બચાવવામાં આવ્યા માટેના દિલધડક ઓપરેશનનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું. આજના માનવની પર્યાવરણને યોગ્ય રીતે જાળવણી કરવાના પરિણામે ઘણી વખત કુદરત માનવજાતથી રૂઠે છે અને પોતાનો કહેર વાવાઝોડા પર સુનામી કે ભૂકંપ રૂપે વરસાવે છે. જ્યારે કુદરત નારાજ હોય ત્યારે તેમની સામે ઊભું રહેવાનું આ માનવજાતના હાથમાં હોતું નથી. આ સમયે મોતના મુખમાં ફસાઈ ગયેલા એવા પીડિતોનો જ્યાં સ્થાનિક કક્ષાએ કોઈ જ મદદ ના થઈ શકે તેવી કપરી પરિસ્થિતિમાં ભારતીય વાયુસેનાના વરવિરલાઓ દેવદૂત બનીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના દેશપ્રેમ અને ફરજ માટે જે રીતે સમર્પણની ભાવના રહે છે તે સાચે જ સલામને પાત્ર કહી શકાય. વરસાદરૂપી આવેલ કુદરતી આપત્તિ સમયે દેવદૂત બનીને આફતરૂપી સમસ્યા પર વિજય પામેલ એવા ભારતીય વાયુસેનાના જાંબાજો દ્વારા કઈ રીતે રેસ્ક્યુ કરીને લોકોને બચાવવામાં આવ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂર દરમિયાન માનવતાવાદી અને રાહત અભિયાન HADRમાં સંકળાયેલા ગાંધીનગરમાં સાતના હેડક્વાર્ટરમાં રેસ્ક્યુ ટીમ દ્વારા દિલધડક ઓપરેશનનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની જવાબદારીના વિસ્તારોમાં હવામાન વિભાગના બુલેટિનના આધારે થયેલા ભારે વરસાદના કારણે પગલે એર માર્શલ HS અરોરા, AVSM, ADC, AOC, INSI સ્વાકે એમની સમીક્ષા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ નોડલ પોઈન્ટ પર હવાઈ શસ્ત્ર સરંજામને અગાઉથી સક્રિયપણે તૈનાત કરવા સૂચના આપી હતી. એનાથી નવસારી, સુરત, જામનગર અને ભુજમાં ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ ઘાટ પર ખરાબ હવામાનને કારણે મુંબઈથી કોલ્હાપુરમાં હેલિકોપ્ટરો માટે અવરોધ સર્જાયો હતો ત્યારે હેલિકોપ્ટરોને વડોદરાથી વાયા ઔરંગાબાદ મોકલવામાં આવ્યા હતા, જેથી રાહત અને બચાવ પ્રયાસમાં ઝડપ આપી સતત વરસાદ વચ્ચે NDRFની રેસ્ક્યુ ટીમ સાથે ભારતીય વાયુદળની AVRO વિમાન સૌ પ્રથમ લેન્ડ થયું હતું. ભારતીય નૌકાદળ, NDRF, SDRF રેસ્ક્યુ ટીમોએ અને 32 AVRO C-130 હેલિલિફ્ટ એરક્રાફ્ટ 3-17 AL-70 અને વડોદરા, પુણે, બેલગામના વિવિધ હવાઈ થાણાઓ પરથી હેલિકોપ્ટરોને ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કર્યા હતા. વિવિધ સરકારી વિભાગો વચ્ચે સતત સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ મિશન NDRFને લોકોથી 27 જુલાઈના રોજ ફસાઈ ગયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ સુધી ફેલાયેલું હતું અને પછી નવસારી, સુરત, કોલ્હાપુર, જામનગર, ભુજમાંથી ચોમાસાના કોપમાંથી લોકોને બચાવવા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે વાયુદળના જવાને નવસારીમાં પારણા પર ચડી ગયેલી વૃદ્ધાને મદદ કરવા પૂરગ્રસ્ત વિસ્તારમાં ઉતરીને એમનો જીવ બચાવ્યો હતો. ભુજમાં હેલિકોપ્ટરમાંથી બચાવ ટુકડીએ નાના સ્પષ્ટ વિસ્તારમાં ઉતરાણ કરીને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. વરી નીચે હવામાં એક જ જગ્યાએ રહીને NDRF ટીમે ઝડપથી મહાલક્ષ્મી એક્સપ્રેસ સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરી હતી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે તેમાં ફસાઈ ગયેલી 300 મહિલાઓ અને બાળકોને બચાવવા મોટી સંખ્યામાં હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. અંદાજે 60 ટન રાહત સામગ્રી પહોંચાડી હતી, જેમાં 23,000 કિલોગ્રામના ફૂડ પેકેટ હવામાંથી ફેંક્યા હતા તથા સેના નૌકાદળ, NDRF અને SDRFના રેસ્ક્યુ ટીમમાં આશરે 200 જવાનો આ કામગીરીમાં સામેલ થયા હતા. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કટોકટી ભરેલી મુશ્કેલ ઘડીમાં પોતાના અથાગ દ્રઢ મનોબળ, કુનેતા અને કુશળતાના સથવારે હંમેશા સૌથી અલગ તરી આવતા એવા ભારતીય વાયુસેનાના જાંબાજ વીર સપૂતો દ્વારા દિલધડક ઓપરેશનો પાર પાડવામાં આવતા હોય છે, જેનો ચિતાર આજરોજ ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્યાલય ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડનારી તમામ ભારત માતાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અનુભવોથી પરિચિત કર્યા હતા. જ્યારે કુદરત નારાજ હોય ત્યારે તેમની સામે ઊભું રહેવાનું આ માનવજાતના હાથમાં હોતું નથી. આ સમય મોતના મુખમાં ફસાઈ ગયેલા એવા પીડિતોને જ્યાં સ્થાનિક કક્ષાએ કોઈ જ મદદ ના થઈ શકે તેવી પરિસ્થિતિમાં ભારતીય વાયુસેનાના વીરલાઓ દેવદૂત બનીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના દેશપ્રેમ અને ફરજ માટે જે રીતે સમર્પણની ભાવના રહે છે
તે સાચે જ સલામને પાત્ર કહી શકાય. આ રેસ્ક્યુ ટીમમાં એક યુવા મહિલા ફ્લાઇટ લેફ્ટનન્ટ પારુલ દ્વારા પણ ટીમમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. નવસારી અને મહારાષ્ટ્રમાં પાણીમાં ફસાયેલા લોકોને પોતાનો જીવ બચાવવા માટે તૈયાર કરવા તેમજ પાણીમાં કેટલાક જીવજંતુઓ દ્વારા પોતાને પણ હાનિ થઈ હોવા છતાં પોતે પોતાની ફરજ પર કાયમ રહીને લોકો સમક્ષ ઉકરી હોવાની સમાજને ગર્વનો અનુભવ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને અનેક લોકોને હેલિકોપ્ટર દ્વારા જાન બચાવવામાં આવી હતી. છોકરીઓને એક સૂટ સાથે દેશ પ્રત્યેની ભાવના પ્રગટ કરવા માટે એક પ્લેટફોર્મ દ્વારા તે પોતે પણ આગળ વધી શકે છે તે સંદેશ સૌ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને પૂર દરમિયાન તેમના અનુભવોને પ્રસ્તુત કર્યા હતા. કોલ્હાપુર અને નવસારીમાં આવેલ પૂરરૂપી આફત હોય કે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવાનો હૃદયના રૂવાટા ઊભી કાઢી નાખે તેવું મિશન હોય, હંમેશા જ્યાં બધા જ હાથ નીચે મૂકી દે એ સમયે હિમાલય જેવું અખંડ મનોબળ ધરાવતા એવા ભારતીય વાયુસેના વીર જાંબાઝ જવાનો દુર્ઘટના સ્થળે પહોંચીને જે રીતે પીડિતો મોતના મુખમાંથી બહાર કાઢીને હેમખેમ રીતે સુરક્ષિત સ્થળે પહોંચાડે છે, ભારતીય સેનાએ હંમેશા હર હાલતમાં તમામ ઘડીમાં કોઈપણ આફત સામે લડવા સક્ષમ છે અને તેમના દ્વારા લોકોને પણ પૂરતી હિંમત રાખી કોઈપણ ડર વગર સહકાર આપવા માટે પણ તેઓ હંમેશા અપીલ કરતા રહે છે. ભારતીય એરફોર્સના આ વીર જાંબાઝ વાયુદૂત બની ઉતરેલ એ વોરિયર માટે દરેક ભારતીયને ગર્વ છે અને સલામ છે કે તેમના હોવા થકી ભારતની પ્રજા સુરક્ષાની અનુભૂતિ કરે છે. તમામ એર વોરિયર્સને સલામ. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ. मैं फ्लाइट लेफ्टनेंट हूँ, फ्लाइट पारुल, इंडियन एयरफोर्स से. देखिए, एयरफोर्स एक ऐसी जगह है जहाँ पे, इनफैक्ट डिफेंस फोर्सेस एक ऐसी जगह है जहाँ पे किसी भी कलर, कास्ट, जेंडर, क्रीड से कोई डिस्क्रिमिनेशन नहीं है. सब वायु सैनिक हैं, कोई लड़का लड़की या इस प्रदेश या उस देश का ऐसा कुछ नहीं है. तो एक बार अगर आपके पास वो टेस्ट परफॉर्म करने का एबिलिटी है, अगर आप रिक्वेस्टेड नंबर ऑफ मार्क्स लेके आ सकते हैं, सब टेस्ट में परफॉर्म कर सकते हैं, तो यू विल गेट इनरोल्ड इन एयरफोर्स. एंड एयरफोर्स में आने के बाद भी अगर आप अपना काम सही से कर रहे हैं, आप अपने जो लक्ष्य हैं उनको आप पा पा रहे हैं और उसमें आप अपना परफॉर्मेंस अच्छे से कर रहे हैं, तो कोई फ़र्क नहीं पड़ता आप लड़का हो या आप लड़की हो. अगर आप इस ऑपरेशन में भी देखें तो जो लोग उस कैटेगरी या उस कैलिबर के थे, देवर सेंट, उसमें लड़का या लड़की होने से कोई फ़र्क नहीं पड़ता है. देखिए, पहले हम वडोदरा बेस थे और 4 अगस्त को हम लोगों को एक पता चला कि नवसारी जगह पे, नवसारी डिस्ट्रिक्ट में बहुत सारा फ्लडिंग हो गया है, रिवर स्वेलअप हो गई है, जिसकी वजह से बहुत सारे एरियाज़ हैं जो डूब गए हैं. तो हमें एक पता चला कि एक प्रॉन फार्म है जिसमें 25 से 30 लोग फंसे हुए हैं. उस टाइम पे हमने वडोदरा से टेक ऑफ किया, वेदर भी काफ़ी ख़राब था उस टाइम पे, तो उस वेदर में हम लोग नवसारी तक पहुँचे. नवसारी गए तो हमने देखा कि कम से कम 25 से 30 लोग हैं जो अंदर फंसे हुए हैं प्रॉन फार्म में, उनके घर डूब चुके थे. एक बंड काइंड ऑफ जगह थी जहाँ पे वो लोग बस खड़े थे, तो हमने उसके ऊपर एक सर्किट किया एंड देन हमने पोजीशन को एसेस किया. विंड्स भी बहुत स्ट्रॉन्ग थी. वी कैरिड आउट वन अप्रोच एंड वहाँ पे उस बंड के ऊपर हमने 2 जहाज़ थे हमारे, पहले एक जहाज़ ने अप्रोच बनाई और वहाँ पे दूसरे जहाज़ के पास थोड़ा नीचे जाने का जगह था, लेकिन वहाँ तक औरतें और बच्चे नहीं पहुँच पा रहे थे. तो हमने उस जगह के ऊपर जाके, जैसे अभी आपने देखा, हाई ओवर से एक क्रैडल ऑपरेशन किया और वहाँ पे औरतों और बच्चों को उठाया. फिर उसके बाद अगले दिन भी हमने सूरत डिस्ट्रिक्ट में ही काफ़ी जगहों पर रेस्क्यू किए. एक झोंपड़ी टाइप ऑफ थिंग थी जहाँ पे बहुत सारे लोग फंसे हुए थे, उसमें लोगों को अपना घर और अपना वो छोड़ना, उनके कैटल हैं, दे डोंट वांट टू लीव इट, लेकिन उनको समझाना मुश्किल हो जाता है कि अगर आप जाओगे नहीं तो थोड़ी देर में आप डूब सकते हो. उनको उनके बच्चों का हवाला देना पड़ता है कि आप नहीं चलोगे तो आपके बच्चे डूब सकते हैं. उनको और देशवासियों का हवाला देना पड़ता है कि आप नहीं चलोगे और लोग नहीं आएंगे, या आपको बचाने में जो हम समय दे रहे हैं उस समय में हम किसी और डूबते हुए को भी बचा सकते हैं, वो सब है. फिर उसके बाद हम सूरत से कोल्हापुर गए. कोल्हापुर में सांगली डिस्ट्रिक्ट में काफ़ी फ्लडिंग हो चुकी थी, काफ़ी गांव जो हैं वो डूब चुके थे, सेकंड फ्लोर तक पानी भर गया था, लेकिन लोग अपने टॉप फ्लोर्स पे रह रहे थे, उनको हमारे साथ आना नहीं था, उनको खाना और पानी चाहिए था क्योंकि उनको मिल नहीं पा रहा था. तो पहले दिन हम एक कॉलेज बिल्डिंग में गए, उसमें काफ़ी अराउंड 500 to 1000 पीपल थे एंड दे ऑल वर हंग्री एंड थर्स्टी. तो हमने वहाँ पे फूड पैकेट्स ड्रॉप किए, पानी ड्रॉप किया. फिर कोल्हापुर के काफ़ी
छोटे छोटे गांव थे जो पूरे फ्लड से भर चुके थे, तो वहाँ पे हमने देखा कि क्योंकि गांव में बहुत सारे टावर्स और वायर्स होती हैं तो हेलीकॉप्टर कैन नॉट गो एंड लैंड, क्योंकि और नीचे लैंड करने की जगह नहीं है, पूरा गलियाँ एंड ऑल भी गाँव की पूरी भरी हुई थी। तो वहाँ पे हमने छत के ऊपर जाके क्रैडल से खाना और फूड ड्रॉप किया, उसमें भी अराउंड बहुत देर तक होवर करना, फूड पैकेट और खाना ड्रॉप करना, नीचे सब लोगों को मिल जाए ये इंश्योर करना, दैट टेक्स अ लॉट ऑफ टाइम एंड एफर्ट। देखिए सब हर कोई देश के लिए काम कर रहा है, आप देश के लिए काम कर रहे हैं, मैं देश के लिए काम कर रही हूँ, बचपन से हर किसी की यही तमन्ना होती है कि जिस देश ने हमें सब कुछ दिया है हम अपने तरीके से जितना भी दे पाएँ देश को दे। मैं हमेशा से चाहती थी कि मैं भारतीय वायुसेना में आऊँ और मौका मिला जब, लेकिन कोई भी ऐसे नहीं चाहता कि फ्लड जाएँ और हम जाएँ, कोई भी वो चीज़ नहीं करना चाहता, लेकिन जब आ जाते हैं तब लोगों तक पहुंचना और उनकी मदद करना इज़ आर प्राइमोस्ट जॉब एंड इट इज़ दैट इज़ व्हाट वी आर ट्रेन्ड फॉर। देखिए मेरा संदेश लड़कियों को ये है कि अगर आप कुछ सोचती हैं ज़िंदगी में करना चाहती हैं तो आप कर सकती हैं, आप कहीं से भी आती हों, किसी भी गाँव, किसी भी शहर, किसी भी कस्बे से आती हों, अगर आप में वो जज्बा है और आप में वो हिम्मत है तो आप कर सकती हैं। और उनके पेरेंट्स के लिए भी मेरा मैसेज है, मेरे पेरेंट्स ने मुझे बचपन से ही सपोर्ट किया है, व्हाटएवर जो मैं करना चाहती थी उन्होंने बहुत सपोर्ट किया है, जिक्रा रखे, पूरा दृढ़ निश्चय से मुझे यहाँ भेजा है, कभी रोका नहीं या कभी डरे नहीं कि कैसे होगा। तो पेरेंट्स को अपने बच्चों को सपोर्ट करना चाहिए जो भी वो करना चाहते हैं, एंड एवरीबडी शुड ड्रीम एंड ऑल ऑफ अस इवन इफ वी आर नॉट इन फोर्सेज, जो भी काम कर रहे हैं हम सिविल में या फौज में, वी शुड वर्क फॉर। We'll be right back.